ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા ઈગ્રામ યોજના દ્વારા ઇન્ટરનેટ અને કમ્પ્યુટર દરેક ગામડાના ગ્રામ પંચાયતમાં આપવામાં આવેલ છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગામડાના ખેડૂતો વેપારીઓ વિદ્યાર્થીઓ દરેક લોકોને દરેક પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવે. ઈગ્રામ યોજના વિશે તમને કઈ જાણકારી છે? છે એ તો ખબર છે, એ તો ખબર બંધ પડ્યું છે. ઈગ્રામ યોજના વિશે કઈ ખબર નથી, પણ આમાં કોઈ આવડતું નથી. અલાયા તે તો નામ ની પડ્યું. ઈગ્રામ વિશે તો આ કોમ્પ્યુટર આવ્યો એ કદાચ, બાકી બી કઈ માહિતી તો આપણને જાણતા નથી. હાલમાં શું પોઝિશનમાં છે? અત્યારે કોમ્પ્યુટર બંધ છે, બરોબર. હજી બે વખત રિપેર કરી છે, પણ કઈ ચાલુ થયું નથી. ગામમાં ઇન્ટરનેટનો અમારે સહાયલા થવું પડે છે, અને ઈ ગ્રામ યોજના હોય તો અહીંયા સફળતાપૂર્વક અમે અહીંયા ફોર્મ ને એવું ભરી. મને કઈ જાણ જ નથી. ગ્રામ પંચાયતમાં કોઈ વાત કરેલી ખરી? કઈ ના, કઈ કરેલી નથી. તો તમે 7-12-8 ને એવું ક્યાં કટાવો છો? સહાયલા જાતે મામલેદાર કટાવમાં તમને અહીંયા સરળતા રહે કે પછી બપોર થઈ જાય ત્યાં લાઈનમાં ઉભું રહેવું પડે? તારે 7-12-8 નીકળે છે. મમ્મી વારો નથી આવતો, મમ્મી દાડે વારો આવે. ખરેખર આવી યોજના હોવી જોઈએ, પણ જે પાયાની વાત છે ને, લોક જાગૃતિ, લોકોને ખબર જ નથી કે આ માહિતી પંચાયતમાંથી મળે છે, તો પછી કોમ્પ્યુટર લાવીને મૂકી દેવાનો કોઈ મતલબ નથી. જે આ યોજનાનો ઉદ્દેશ હતો એ સફળ થયો નથી, કારણ કે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ બંને બંધ હાલતમાં છે. તો મારા ખ્યાલથી કોઈ પણ યોજના જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે તેની પૂરેપૂરી લોકોને માહિતી પ્રચાર કરવામાં આવે અને પછી જ એનો અમલ થઈ શકે છે.